नमस्कार, हूँ छू भूमित जानी ने तमे जुरा छो मंतव्य न्यूज। न्यूज लाइव में महत्वना समाचार थी शुरुआत करीशू। हाल व्यास वावाजोड़ाने लईने समाचार प्राप्त थई रह्या छे कि व्यास वावाजोड़ू ओडिशा ना दरिया कांठे टकराशे। ओडिशा दरिया कांठे थी 30 किलोमीटर दूर चक्रावत व्यास हाल जोवा मळी रह्यु छे। लैंडफॉल शुरू थताની સાથે જ તબાહી જેવો માહોલ જોવા મળશે। तो ओडिशा बंगाल में भारे पवन साथ वरसाद की शुरुआत थी चुकी है। आ उपरांत 130-140 किलोमीटर प्रति कलाकनी झड़पे पवन फूंकाशे ते प्रकार की आगाही व्यक्त करवामां आवी छे। साथ ज 3 कलाक में लैंडफॉल ए पूर्ण थशे अने बंगाल में पूर्वीय मिदानपुर में वरसादी माहौल हाल जोवा मळी रह्यो छे। मारा सहयोगी जागृति न्यूज रूम थी जोड़ाया छे, तेमनी पासेथी विगत मेळवशु। जागृति जणावशु, जे रीते व्यास वावाजोड़ू ओडिशाना दरिया कांठे टकरावा जई रह्यु छे, हाल वावाजोड़ू कई जग्याए छे अने कई प्रकारनी स्थिति छे? जे चौक्सती भूमित एक पछी एक कुदरती आपदानो सामनो करी रह्यो छे गुजरात राज्य नहीं परंतु हवे देश पण आ कुदरती आपदानो सामनो करी रह्यो छे। खूब ज भयानकता आ व्यास वावाजोड़ाने लईने ऊभी थई शके छे, तेना माटे तंत्र द्वारा तमाम तैयारी तो करी लेवामां आवी छे। आपणे विंडीना माध्यमथी समजवानो प्रयत्न करीशुं के कई रीते आ व्यास वावाजोड़ू छे ए भयानक दर्शवा तरफ आगळ वधी रह्यो छे। आ जे पट्टो छे, खास करीने एवुं कहेवाय छे के ओडिशाना पारादीप अने बंगाळना सागरद्वीप वच्चे आ समुद्रनું જે તરખાટ છે એ જોવા મળી રહ્યો છે અને વાવાઝોડાનો તરખાટ પણ ખાના ખરાબી સર્જી શકે છે, કારણ કે 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આ વાવાઝોડું છે એ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે। ખાસ કરીને 120 કિલોમીટર ઓડિશાના પારાદ્વીપથી દૂર છે અને બીજી બાજુ બાલાસોરથી 180 કિલોમીટર દૂર હાલ તો આ વાવાઝોડું દેખાઈ રહ્યું છે, પરંતુ વ્યાસ વાવાઝોડું કહી શકાય કે 130 કિલોમીટરથી 150 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, વરસાદની શરૂઆત પણ થઈ ચૂકી છે અને આ ભયાનકતા છે। 11 વાગ્યાના આ જે દ્રશ્યો છે એ આપણે જોઈ શકીએ છીએ। વિન્ડીના માધ્યમથી આપણે સમજવાની શરૂઆત કરી રહ્યા છીએ કે ધીમે ધીમે આ વાવાઝોડું છે એ ખાસ કરીને પારાદ્વીપ તરફ આગળ વધી રહ્યું છે। ઓડિશાનું પારાદ્વીપ છે તેથી આગળ વધશે અને ત્યારબાદ બંગાળને પણ આ વાવાઝોડું ઘમરોળશે। 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ વાવાઝોડું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને બીજી બાજુ અત્યાર સુધીમાં 9 લાખથી વધારે પ્રભાવિત વિસ્તારમાં જે સ્થાનિકો રહી રહ્યા છે તેઓને સ્થળાંતર કરી દેવામાં આવ્યા છે। આ વાવાઝોડું એટલું ભયાનક હશે કે તેને કારણે તારાજી જે સર્જી શકાય છે તેને લઈને પ્રશાસન દ્વારા અગમચેતીના પગલાંના ભાગરૂપે હાલ તમામે તમામ તૈયારીઓ કરી તો લીધી છે, પરંતુ જે વિનાશક વેરશે, કારણ કે અત્યાર સુધીમાં ઓડિશામાં ગઈકાલ સાંજથી જ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે, બંગાળના કેટલાક વિસ્તારમાં પણ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે, ઝારખંડમાં પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે, કારણ કે ભારે પવનોની સાથે જે વરસાદના દ્રશ્યો સામે આવી રહ્યા છે, જે ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને વરસાદના જે પાણી છે એ અનેક કેટલાક વિસ્તારમાં ભરાવાની શરૂઆત પણ થઈ ચૂકી છે, તેવા સંજોગોમાં આ વાવાઝોડું કેટલું પ્રભાવશાળી અને કેટલું ખતરનાક થઈ શકે છે તેનો અંદાજો લેવી શકાય છે। 3-4 કલાકની અંદર આ લેન્ડફોલ છે એ સમાપ્તિના આરે વધશે અને ધીમે ધીમે આ જે દ્રશ્ય છે અહીં ગમરોળશે। બંગાળ અને ઓડિશાને લઈને આ જે પારાદ્વીપ અને સાગરદ્વીપ છે આ બંનેની વચ્ચે વ્યાસ વાવાઝોડું યસ કહીને એન્ટ્રી કરશે અને આ બંને વિસ્તાર છે, બંને રાજ્યો છે તેને ગમરોળવા માટે તૈયાર છે। બીજી બાજુ મમતા બેનર્જી પણ કેટલાક વિસ્તારની ગઈકાલે મુલાકાત લઈ ચૂક્યા હતા અને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત બાદ તેઓએ ત્યાંથી સ્થળાંતર કરવાની પ્રક્રિયાની શરૂઆત પણ કરી નાખી હતી। ભયાનકતા ખૂબ જ દેખાઈ રહી છે ભૂમિત, જો વાત કરીએ વિન્ડીના માધ્યમથી આપણે સમજી રહ્યા છીએ આ એ વિસ્તાર છે કે ધીમે ધીમે હવે પવનોનો મારો ફૂંકાવાની શરૂઆત તો થઈ ચૂકી છે, કારણ કે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે 130-140 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને અત્યારે પારાદ્વીપ ઓડિશાનું જે પારાદ્વીપ કાંઠો છે ત્યાંથી ફક્ત કહી શકાય કે 120 કિલોમીટર દૂર છે અને બાલાસોરથી 180 કિલોમીટર દૂર છે, પરંતુ આ 12 કલાક પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે વ્યાસ વાવાઝોડું, તેવા સંજોગોમાં ખૂબ જ નજીકના સમયગાળામાં આ વાવાઝોડું ટકરાશે। જે રીતે ઓડિશા અને બંગાળમાં વાવાઝોડાની ભયાનકતા સમજી શકાય છે તેને લઈને એરપોર્ટ્સ બંધ કરી દેવામાં આવ્યા છે, ફ્લાઇટ્સ રદ કરી દેવાઈ છે અને રેલ માર્ગ પણ બંધ કરી દેવામાં આવ્યો છે। 100 જેટલા એનડીઆરએફની ટીમને તૈનાત કરી દેવામાં આવ્યા છે, હેલિકોપ્ટર વિમાન સેવા પણ સ્ટેન્ડ બાય રાખી દેવામાં આવી છે, કારણ કે અગમચેતીના પગલાંના ભાગરૂપે પ્રશાસને તૈયારી તો કરી નાખી છે। બીજી બાજુ જે સ્થાનિકો છે એ સ્થાનિકોને પણ સ્થળાંતર કરી દેવાયા છે, 12 લાખથી આ આંકડો છે, 7 લાખ
9 લાખ અને ત્યારથી વધીને હવે 12 લાખ ઉપર પહોંચે છે, એટલે કહી શકાય કે 12 લાખથી વધુના જે સ્થાનિકો છે તેઓનું અત્યાર સુધીમાં સ્થળાંતર કરી દેવાની ફરજ થઈ છે આ ચક્રવાતને પગલે. હવે આગામી સમયમાં ટૂંક જ સમય બાકી રહ્યો છે અને ટૂંક સમયના સમયગાળાની અંદર આ જે યાસ વાવાઝોડું છે એ પશ્ચિમ બંગાળ અને ઓડિશાના અનેક એવા પ્રભાવિત વિસ્તારોમાં ટકરાશે અને ત્યારબાદ જે સ્થિતિ સર્જાશે એ સ્થિતિનું અત્યારે અનુમાન કરવું ખૂબ જ મુશ્કેલ છે. ભૂમિત જે જાગૃતિ, તો સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર. તો યાસ વાવાઝોડું એ ઓડિશાથી હાલ દૂર જોવા મળી રહ્યું છે, પરંતુ તેની અસર છે તે પશ્ચિમ બંગાળ અને ઓડિશાની અંદર હાલ વર્તાઈ રહી છે. વરસાદની ગઈકાલ રાતથી શરૂઆત થઈ છે, તો હાલ બંગાળ અને ઓડિશાની અંદર ભારે વરસાદ અને પવન ફૂંકાઈ રહ્યો છે. જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે તે જ પ્રકારે હાલ સ્થિતિ જોવા મળી રહી છે અને NDRFની 100થી વધુ ટીમો હાલ સ્ટેન્ડબાય પર છે.